नमस्कार, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક 33 જિલ્લા 99 ખબર સાથે. હું છું આપની સાથે દીક્ષિતા અને હું છું આપની સાથે ધરા. 33 જિલ્લા 99 ખબરમાં તમામ મહત્વની ખબરો જોઈશું, પરંતુ હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક બ્રેકિંગ ન્યૂઝ હાલ સામે આવી રહ્યા છે. સંઘ અને બીજેપીની 1-to-1 બેઠક શરૂ થઈ છે. આરએસએસના હેડગેવાર ભવન ખાતે યોજાઈ રહી છે બેઠક. બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના સંઘ ચાલક સાથે કાર્યવાહક અને પ્રાંત પ્રચારક પણ હાજર છે. बीजेपी ना राष्ट्रीय महामंत्री बीएल संतोष सहित प्रदेश संगठन मंत्री रत्नाकर तेमज प्रदेश अध्यक्ष सीआर पाटिल अने मुख्यमंत्री भूपेंद्र पटेल पण हाजर छे. संघ ने सरकार नी कामगिरी नी तेमज सांप्रत परिस्थिति नी चर्चा करवामां आवी रही छे. आ बैठक नी शुरुआत थई छे. मुख्यमंत्री भूपेंद्र पटेल पण उपस्थित छे. तो संवाददाता मौलिक धामेचा लाइव जोड़ाया छे. मौलिक, जे रीते बैठक नी शुरुआत थई छे, भूपेंद्र पटेल पण हाजर छे, सीआर पाटिल पण हाजर छे, साथे केटलाक महानुभावो पण हाजरी आपी रह्या छे, महत्वना कया कया मुद्दाओ? बिल्कुल धरा, छेल्ला घणा समयथी आ प्रकारनी बैठक जे छे तेनो दौड़ यथावत रहेतो होय छे, परंतु खास करीने मानवामां आवी रह्यु छे कि ज्यारे विधानसभानी आवनारी चूंटणी जे छे तेने पगले आरएसएस अने बीजेपीना केटलाक महानुभावो जे छे ते अहींया आगळ अत्यारे हाजर छे. 5 वाग्याना समये आ बैठक जे छे ते बोलावामां आवी हती. अत्यारे हाल मुख्यमंत्री साथे साथे बीजेपीना अध्यक्ष जे छे ते पण अहींया आगळ हाजर छे. હેગડેપાર ભવન જે છે મણિનગર ખાતે આવેલું ત્યાં આગળ આ બેઠક બોલાવવામાં આવી હતી, અને અત્યારે હાલ બંધબારણે જે આ બેઠક જે છે 1-to-1 બેઠક મળી રહી છે. આ બેઠકની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રાંતના સંઘ સંચાલક, કાર્યવાહક અને પ્રાંત પ્રચારક જે છે તે પણ હેડગેવાર ભવનમાં હાજર છે. સાથે સાથે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને સંગઠન મંત્રી રત્નાકર અને બીજેપીના સીઆર પાટિલ અને મુખ્યમંત્રી પણ અત્યારે હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે બંને તરફથી જે કાર્યો કરવામાં આવે છે તેને સાંપ્રત પરિસ્થિતિ જે છે, જે આવનારા દિવસોમાં ચૂંટણી આવનાર છે તો તેને લઈ કેવી પરિસ્થિતિ છે તે બાબતની કામગીરીનો રિપોર્ટ જે છે તે પણ આ અંદર તમામ બાબતે ચર્ચા વિચારણા જે છે તે આવનારા દિવસોમાં કેવા પ્રકારનો માહોલ છે તે બાબતની ચર્ચા વિચારણા અહીંયા આગળ કરવામાં આવશે. અને સાથે સાથે મુખ્યમંત્રી પણ તેમાં હાજર છે. 1-to-1 તમામ સાથે બેઠક અને વિચારણા કર્યા બાદ એક ચોક્કસ નિર્ણય ઉપર સરકાર આવી રહી છે. બિલકુલ થી મૌલિક આભાર આપનો તમામ જાણકારી બદલ.